हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय मां महादेव। तन्ना एजुकेशन कैंपस द्वारा आपणे जे ऑनलाइन विडियो टीचिंग नी प्रक्रिया शुरू छे, जेमां विषय विज्ञानमां आपणे पाठ 9 भूमि छे एना विषे समजूती मेळवी अने स्वापોથીમાં 1 થી 4 પ્રશ્ન છે આપણે આગળના પીરિયડમાં પૂર્ણ કરેલ છે। હવે જોઈએ આજે વિદ્યાર્થી મિત્રો આ પીરિયડમાં પ્રશ્ન 5 અને 6 અને આ સેમેસ્ટરનો આપણો આ છેલ્લો પાઠ છે। અહીંયા આપણો વિજ્ઞાનનો કોર્સ પણ પૂર્ણ થાય છે। तो विद्यार्थी मित्रों आपणे जोईए प्रश्न पांच। नीचेना प्रश्नना एक बे वाक्यमां उत्तर आपो। एमां पहेलो प्रश्न छे विद्यार्थी मित्रों, सेंद्रिय पदार्थ कोने कहे छे। हवे मैं कीधुं तो आने पहेला पण के सेंद्रिय पदार्थ भूमिना उपरना स्तरमां आवेला होय छे। भूमिमां रहेला सड़ेला मृत घटको, मृत एटले के मरी गयेला, जेमा प्राणीओना मळमूत्र, वनस्पतिना पांदड़ा, वनस्पतिनी डाळीओ आ बधानो समावेश थाय छे। तो विद्यार्थी मित्रों आपणे लखीए के भूमिमां रहेला सड़ेला मृत घटकोने सेंद्रिय पदार्थो कहे छे। सेंद्रिय पदार्थो कहे छे। भूमि में रहेला सड़ेला मृत घटकोने सेंद्रिय पदार्थ कहे छे। बीजो प्रश्न छे, भूमिना प्रकार सेना उपर आधार राखे छे। भूमिना जे प्रकार पड़े छे के रेताळ भूमि, माटियार भूमि, चिकणी भूमि, ए सेना उपर आधार राखे छे। सेना लीधे भूमि छे एना प्रकार पड़े छे। तो के भूमिनो प्रकार ते क्या प्रकारना पत्थरमांथी निर्माण थाय छे। मोटा पत्थर छे ई तूटे एमांथी एनु निर्माण थाय, तो एना उपर ही आधार राखे छे। तो आपणे लखीए भूमिनो प्रकार ते क्या पत्थर माथी निर्माण पामी छे अने तेना पर उगती वनस्पति ओपर आधार राखे छे। हवे जो त्रीजो प्रश्न, भूमिना दरेक स्तर कई कई भिन्नता धरावे छे। तो आपणे चार स्तर जोया था, स्तर ए एटले के उपरी, बी एटले के मध्य, सी अने डी। तो ए कई कई रीते भिन्न छे, अलग पड़े छे। तो के भूमिना दरेक स्तर एनी रचना होय, एनो रंग, एनी ऊंडाई अने रासायणिक बंधारण उपर एनी भिन्नता छे ए धरावे छे। तो आपणे लखीए के भूमिना दरेक स्तर तेनी रचना, तेनो रंग, तेनी ऊंडाई अने रासायणिक बंधारण मां भिन्नता धरावे छे। त्यारबाद चौथो प्रश्न जोईए के पत्थरोनो अपक्ष विशे निर्माण करे छे। हवे विद्यार्थी मित्रों, जे पत्थरो छे ई नाना नाना घटको अने विविध पदार्थोनो निर्माण एटले के भूमिनो निर्माण करे छे। तो आपणे लखीए पत्थरोनो अपक्ष्य नाना नाना घटको अने विविध पदार्थोनु
निर्माण करे छे। जेमा जेना परिणाम स्वरूपे भूमि बने छे। ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો પ્રશ્ન અંતઃસ્ત્રણ દર શોધવા માટેનું સૂત્ર કયું છે? આપણે પ્રયોગ કર્યો ત્યારે એનું સૂત્ર જોયું હતું, તો એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો અંતઃસ્ત્રણ દર બરાબર પાણીની માત્રા શેમાં અને છેદમાં અંતઃસ્ત્રવણનો સમય, સમય શેમાં તો કે મિનિટ, આ એનું સૂત્ર છે। ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન, ઉત્કલન નળીમાં માટીનો નમૂનો નાખી તેને ગરમ કરતા શું જોવા મળે છે? તો લખીએ વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન નળીમાં માટીનો નમૂનો નાખતા માટીનો નમૂનો નાખી તેને ગરમ કરતા ભૂમિમાંથી પાણી બાષ્પ રૂપે બહાર નીકળે છે, ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને નળીની ઉપરની સપાટી પર જામે છે। હવે જોઈએ સાતમો પ્રશ્ન, જલ ધારણ શક્તિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જલ ધારણ એટલે કે ભૂમિના કણો પાણીને જકડી રાખે છે, જેને જલ ધારણ શક્તિ કહે છે। તો લખીએ, ભૂમિના કણો પાણીને જકડી રાખે છે, જેને ભૂમિની જલ ધારણ શક્તિ કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આઠમો પ્રશ્ન, ચોખા જેવા પાક કેવા પ્રકારની ભૂમિ જોઈએ? તો કે ચોખાને કેવા પ્રકારની ભૂમિ છે એ જોઈએ। તો લખીએ, ચોખા જેવા એટલે કઠોળ, આપણે કેવા કહીએ તો કે અનાજ, ધાન્ય, તો કે ચોખા જેવા ધાન્ય પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલ ધારક ક્ષમતા વાળી હોવી જોઈએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન છે, ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે? ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે? તો લખીએ કે ચીકણી માટી છે, તો ચીકણી માટીનો અંતઃસ્ત્રવણ દર
ઓછો હોય છે, તેમાંથી પાણી ધીમે ધીમે નીચે ઉતરે છે. આથી પાકને પાણી સંગ્રહની ક્ષમતા વધારે હોય છે, તેથી તે પાકને ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ દસમો પ્રશ્ન, કપાસ માટે કેવી જમીન યોગ્ય છે? તો કપાસમાં પાણીની આપણે જરૂર ઓછી પડે છે એટલે રેતાળ. તો લખીએ વિદ્યાર્થી મિત્રો, કપાસ માટે રેતાળ અથવા ગોરાળુ ભૂમિ જે સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. ત્યારબાદ છે, ભૂમિનું ધોવાણ કોને કહે છે? કે ભૂમિ છે એ કેવી રીતે ધોવાઈ જાય છે? તો કુદરતી કોઈ પણ આફત એટલે કે વરસાદ છે, પવન છે, બરફ પડે, આ બધાને લીધે ભૂમિનું ધોવાણ થાય છે. ભૂમિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો લખીએ, ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ભૂમિનું ધોવાણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બારમો પ્રશ્ન છે કે કયા પ્રકારની ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણી શોષણ કરે છે, જલ્દી પાણીને નીચે ઉતારે છે? કઈ આવે? તો કે રેતાળ. તો લખીએ, રેતાળ ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે. ત્યારબાદ છે તેરમો પ્રશ્ન, કયા પ્રકારની ભૂમિ ઓછી માત્રામાં પાણીનું શોષણ કરે છે, કે જે પાણી જલ્દીથી નીચે ન ઉતારે? તો કઈ આવે? તો કે ચીકણી. તો લખીએ, ચીકણી ભૂમિ ઓછી માત્રામાં પાણીનું શોષણ કરે છે. ત્યારબાદ ચૌદમું છે, ઘઉં અને ચણા જેવા ધાન્ય માટે કયા પ્રકારની ભૂમિ વધુ યોગ્ય છે? તો કે ધાન્ય હોય તો કે ચીકણી અને ગોરાળુ, કે જે ચીકણી અને ગોરાળુ ભૂમિ ઘઉં અને ચણા
જેવા ધાન્યો માટે યોગ્ય છે। ત્યારબાદ 15મો પ્રશ્ન, મસૂર અને અન્ય કઠોળ, કઠોળ માટે કઈ હતી? આવડી ગયું ને, તો કે ગોરાળું। તો લખીએ, મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાળું ભૂમિ યોગ્ય છે। હવે જોઈએ 16મો પ્રશ્ન, બગીચાની માટીમાં ક્યાં સજીવો હોય છે? એટલે બગીચાની અંદર આપણે માટી હાથમાં લઈ તો એમાં ક્યાં ક્યાં નાના નાના જીવજંતુ હોય છે? તો આપણે લખીએ, બગીચાની માટીમાં સૌથી પહેલા તો શું હોય? તો કે કીડી, કીડી હોય, પછી નાના અળસિયા તમે જોયા હશે તો કે અળસિયા, પછી ઢાલિયા જીવડા, કાળા કલરના જે આવે એ ઢાલિયા જીવડા વગેરે સજીવો જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે 17મો પ્રશ્ન, ભૂમિના કયા પર્યાવરણીય પરિબળ ગુણધર્મ અને બંધારણમાં ફેરફાર લાવે છે? તો આપણે જોઈએ છીએ ભૂમિ પર પવન, વરસાદ, આ બધા જ પરિબળો છે એ ફેરફાર લાવે છે। તો લખીએ આપણે, ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ, ભેજ વગેરેની અસર ને લીધે તેમના ગુણધર્મ અને બંધારણમાં ફેરફારો લાવે છે। હવે જોઈએ 18મો પ્રશ્ન, રેતાળ ભૂમિ કોને કહે છે? તો કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં, એટલે કે વધુ વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે। ત્યારબાદ છે 19મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, ચીકણી ભૂમિ કોને કહેવાય? તો કે જેમાં કણ છે એ કેવા હોય? ઝીણા। તો લખીએ, જે ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તે ચીકણી ભૂમિ કહે છે। તો તેને ચીકણી ભૂમિ કહે છે। ત્યારબાદ છે 20મો પ્રશ્ન અને છેલ્લો, ગોરાળું ભૂમિ કોને કહેવાય? તો કે જેમાં ઝીણા અને મોટા બંને કણ હોય છે। તો લખીએ, જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને ગોરાળું ભૂમિ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન છે 5 બે વાક્યમાં પૂર્ણ થાય છે। હવે જોઈએ આપણે પ્રશ્ન 6, તફાવતના બે બે મુદ્દા આપ
એમાં જોઈએ પહેલો તફાવત ચીકણી ભૂમિ અને ગોરાળુ ભૂમિ. ચીકણી ભૂમિ હમણાં જ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે તેમાં માટીના કણો કેવા હોય છે, ખૂબ જ નાના. તો લખીએ, ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના હોય છે. તો સામે આપણે લખીએ ગોરાળુ ભૂમિમાં, તો કે ગોરાળુ ભૂમિમાં રેતી માટી તેમજ અન્ય ભૂમિના કણોની બનેલી છે. બીજો પોઈન્ટ લખીએ આપણે ચીકણી ભૂમિમાં કે માટીનું કણનું કદ, અથવા તો આપણે એમ પણ લખી શકીએ જલધારણ ક્ષમતા ગોરાળુ ભૂમિ કરતા ઓછી છે. જલધારણ ક્ષમતા ગોરાળુ ભૂમિ કરતા ઓછી છે. તો સામે આપણે લખીએ જલધારણ ક્ષમતા ચીકણી ભૂમિ કરતા વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન 6 પણ પૂર્ણ થાય છે અને પાઠ આપણો અહીંયા 9મો પાઠ પૂર્ણ થાય છે. તમારે સારા અક્ષરે આખો પાઠ છે એ સ્વાપોથીમાં લખવાનો છે અને સાથે સાથે વાંચવાનો પણ છે. જય મમદી.